ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું છે એમ પાટણમાંથી એક કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે જેમાં નાનુભાઈ મોટાભાઈની જુદાઈ ન જીરવી શક્યો મોટાભાઈનું હૃદયરોગને કારણે મોત થયું હતું અને મોતના સમાચાર સાંભળતા 30 મિનિટમાં જ નાનાભાઈએ પણ પ્રાણ છોડી દીધા હતા પાટણથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે શહેરમાં 2 કલાકમાં બે સગા ભાઈઓના હાર્ટ એટેકથી મોત થયા છે બે સગા ભાઈઓના મોતથી પરિવારમાં માતમ છવાયો છે આ ઘટનામાં મોટાભાઈના મોતના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે તેઓ રસ્તા પર ચાલીને જઈ રહ્યા છે ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ રોડ પર ઢળી પડે છે જ્યાં હાજર લોકો તેમને હોસ્પિટલ ખસેડે છે જો કે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થઈ ગયું હતું આ સમાચાર નાનાભાઈને મળતા પહેલા તો તે પરિવારના અન્ય સભ્યોને દિલાસો આપતા કહે છે કે કોઈ હિંમત ના હારતા પણ પોતે જ હિંમત હારી જાય છે અને ઘરે બેઠા બેઠા જ ઢળી પડે છે ઘટનાની વાત કરીએ તો પાટણના લોટેશ્વરમાં રહેતા રામલાલ કાંતિલાલ પટેલને 4 દીકરાઓ છે જેમાં અરવિંદભાઈ પ્રકાશભાઈ દિનેશભાઈ અને હિતેશભાઈ જેમાં સૌથી મોટો પુત્ર અરવિંદભાઈ અને ત્રીજા નંબરનો દિનેશભાઈ પાટણ શહેરના રાણકી વાવ રોડ પર આવેલી દ્વારિકા હોમ્સ સોસાયટીમાં જોડે રહે છે અને પાટણ માર્કેટયાર્ડમાં શ્રીરામ ફર્ટિલાઇઝર નામની દુકાનમાં સાથે જ બેસે છે આજે અરવિંદભાઈ પાટણ શહેરના માર્કેટયાર્ડમાં આવેલી નાગરિક શાખા બેંકમાં ચેક ભરવા ગયા હતા જ્યાં ચેક ભરીને બહાર આવીને ખુરશી પર બેઠા હતા ત્યાંથી ઊભા થઈને ચાલતા ચાલતા રોડ ઉપર જ્યાં જતા હતા ત્યારે તેમને અટેક આવ્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અરવિંદભાઈને અટેક આવતા રોડ પર જ ઢળી પડ્યા હતા જ્યાં હાજર લોકોએ તેમને જનતા હોસ્પિટલ ખસેડ્યા હતા જો કે સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું તો અરવિંદભાઈ ના મોતના સમાચાર મળતા દિનેશભાઈ દુકાનેથી ઘરે આવ્યા હતા અને પરિવારજનોને આશ્વાસન આપતા હતા કે કોઈ હિંમત ન હારતા બધું સારું થઈ જશે એવામાં તેમણે ગભરાણ થતા તેઓ પણ ઢળી પડ્યા હતા જેથી તેમને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા એક તરફ અરવિંદભાઈના મૃતદેહને હોસ્પિટલથી ઘરે લેવાયો અને બીજી તરફ દિનેશભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા અરવિંદભાઈના મૃતદેહની અંતિમ વિધિની તૈયારી ચાલતી હતી ત્યાં જ દિનેશભાઈને પણ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો એવા સમાચાર ઘરે મળ્યા હતા આ સમાચાર મળતા જ પરિવાર પર આબ ફાટી પડ્યું હતું ત્યારબાદ બંનેની અંતિમ વિધિ સાથે જ કરાઈ હતી મૃતક અરવિંદભાઈની ઉંમર 49 વર્ષની હતી તેમને સંતાનોમાં એક દીકરી છે અને જે 25 વર્ષની છે જેના 1.5 વર્ષ પહેલાં જ લગ્ન થયા છે અને 21 વર્ષનો દીકરો છે જે અત્યારે અભ્યાસ કરે છે જ્યારે દિનેશભાઈની ઉંમર 45 વર્ષની હતી જેને 19 વર્ષનો દીકરો છે આમ ઓચિંતી બંને ભાઈઓએ એક સાથે વિદાય લેતા પરિવાર પર આબ ફાટી પડ્યું છે તારીખ 13/2023ના રોજ એટલે કે ગત રોજ દ્વારિકા હોમ્સ રાણકી વાવ રોડ પર સોસાયટી આવેલ છે જેમાં શોકનું મોજું ફરી વળ્યું અને સમગ્ર પાટણ શહેરમાં આ ઘટના ઝંઝોડી નાખી જેમાં અરવિંદભાઈ પટેલ નામના વ્યક્તિ જેઓ પોતાના બેંકના કામકાજ અર્થે બેંકમાં ગયેલા ત્યાંથી રિટર્ન થતા હતા તે સમયે અચાનક જ રોડ ઉપર ઢળી પડ્યા અને ત્યાંથી તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે જનતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી પ્રાથમિક તપાસ બાદ ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલા હતા અને આ સમાચાર વાયુ વેગે પાટણ શહેરમાં અને સમગ્ર સોસાયટીમાં પ્રસરતા એક શોકનું મોજું ફરી વળ્યું હતું જેમાં એમની સાથે જ એમના નાના ભાઈ એટલે કે દિનેશભાઈ એ પણ એમની સાથે હતા અને એ આ મોટાભાઈનો આઘાત ના સહન કરી શક્યા અને એમને પણ હૃદયમાં દુખાવો પડ્યો હતો તેથી તેમને પણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પરંતુ ત્યાં જતાં તેમને 1-2 કલાક પછી ડૉક્ટર દ્વારા તેમને પણ મૃત જાહેર કર્યા હતા એક બાજુ મોટાભાઈની અર્થી નીકળવાની તૈયારી હતી અને ત્યાં જ બીજા સમાચાર આવ્યા કે નાનાભાઈનું પણ મૃત્યુ થયું છે એટલે આ ઘટનાએ સમગ્ર પાટણને ઝંઝોળી દીધી છે અને બંને ભાઈઓની અર્થી એક સાથે નીકળી હતી અને સમગ્ર પરિવાર પર અત્યારે ખૂબ ખૂબ મોટી દુઃખનું મોજું ફરી વળ્યું છે અને દુઃખની ઘટના છે ત્યારે છેલ્લા ઘણા સમયથી જોવામાં આવી રહ્યું છે કે કોરોના કાળ બાદ હાર્ટ એટેકના અને આવા કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે બ્યુરો રિપોર્ટ લાઈવ 24 ન્યૂઝ